ગીર ગઢડાના કાંધી પ્રાથમિક શાળામાં શિક્ષણ અર્થે આવતી નાની બાળાઓ પાસે શાળાના શિક્ષકો શૌચાલય સફાઈ કરાવતા હોવાનો વિડીયો બહાર આવતા ચકચાર મચી ગઈ છે. ધોરણ 7માં શાળામાં શિક્ષણ મેળવતી નાની ઉંમરની દીકરીઓ અભ્યાસ કરવાને બદલે ટોયલેટની સફાઈ કરી રહી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દરરોજ શાળામાં આવતી વિદ્યાર્થિનીઓના વારા બાંધ્યા છે, ત્યારે સ્વાભાવિક સવાલ ઊભો થઈ રહ્યો છે કે કરોડો રૂપિયા શિક્ષણ વિભાગની ગ્રાન્ટ મંજૂર કરાય છે ત્યારે એક સફાઈ કામદાર રાખી ન શકાય. આ બાબતે આચાર્ય રમેશ દેવ મુરારી સાથે વાત કરતા જણાવ્યું કે તે અમારી ભૂલ છે, મારી શાળાની એક શિક્ષિકાએ દીકરીઓ પાસે સેનિટેશનની કામગીરી કરાવી, તેમજ તાલુકા શિક્ષણ અધિકારી વાઢેરને પૂછતા તેમણે આ બાબતે વિડીયો અંગેની તપાસ કરીને પગલાં લઈશું તેવું જણાવ્યું. આ ઉપરાંત પૂર્વ સરપંચ સંતુભાઈએ જણાવ્યું કે 4 વખત રૂબરૂ આચાર્યને આ બાબતે ચેતવણી આપી છે, છતાં તેઓ સમજતા નથી. વિડીયો સૌજન્ય ફારૂક કાઝી, ગીર ગઢડા. તાલુકો ગીર ગઢડા, જિલ્લો 7મું ધોરણ. કાયમના વારા હોય ને સંડા સાફ કરવાના, શનિવાર રવિવાર સોમવાર ને મંગળવાર ને બધે એમ ને દર્શનની વાર કરાવે. કાલે તો વાલાને છોકરીને એ કરાવતા હતા, એટલે 4 છોકરીઓને વારા હોય ને. ગાંધી પ્રાથમિક શાળા, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ. ગાંધી પ્રાથમિક શાળામાં શિક્ષકોના કહેવા પ્રમાણે સંડા સાફ કરતી મહિલાઓ બાળાઓ 7મા ધોરણની, બરાબર ને? 7મું ધોરણને. મારું નામ સતુભાઈ કાનાભાઈ સાકર, મારું ગામ કાંધી, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ. છેલ્લા હું 4 મહિનાથી મારા ગામના સરપંચ ભાણાભાઈ બાલુભાઈ ગોહે અને અમે બંને સાથે જઈ અને ગાંધી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શકી હોય, જેથી કરીને અમારા આચાર્યને કીધેલું હોય તો કોઈ જાતની અમારી ફરિયાદ સાંભળતા નથી. કહેવામાં કે બાળકોને છેલ્લા 3 મહિનાથી ટોયલેટ બાથરૂમ આખું કમ્પાઉન્ડ સાફ કરાવે છે, બરાબર. એને પણ અમારી પાસે વિડીયો અમે ઉતાર્યો, અમે સાહેબને ક્લિયર કરી શકતા, સાહેબે અમારી કોઈ પણ ફરિયાદ સાંભળેલી નથી. અને મધ્યાહ્ન ભોજનની વાત કરીએ તો મધ્યાહ્ન ભોજનમાં છેલ્લા આમ વેકેશન ખુલ્યા પછીનું એટલું બધું હું તમને કહું ખરાબ ભોજન ખવડાવે છે ને કે એની કોઈ સીમા છે નહીં, બરાબર. એ પણ અમે મધ્યાહ્ન ભોજનના સંચાલકોને ફરિયાદ કરેલી છે, અમે જાતે જઈ અને જંતુ કાઢેલી છે એ પણ ફરિયાદ કરેલી છે, અને અમે કોઈ સરકારી તંત્રને રજૂઆત કરેલી નથી. સાહેબને આચાર્યશ્રીને અમે ફોન કરીને જણાવેલું છે અને હરૂબરૂ મુલાકાત લીધેલી છે, બરાબર. છતાં અમારું ફરિયાદ સાંભળેલી નથી.